આવતી કાલે સવારે વર્ષો સુધી ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થયેલ ડીસા અને ડીસાથી પસાર થતા વ્હીકલ ચાલકોને છુટકારો મળવાનો છે. 200 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બ્રિજના લોકાર્પણની તકતીએ વિવાદ જગાવ્યો છે. લોકાર્પણ માટે બનાવેલ તકતીમાં નામ લખવામાં એક વ્યક્તિની મનમાનીના કારણે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયાની બાદબાકી કરવામાં આવી છે. તેઓ ભાજપના કાર્યકર્તાઓમાં જ વાતો ચાલી રહી છે. રાજકીય ક્ષેત્રે અને ભારતીય જનતા પાર્ટીમાં આ બાબતે અંદરખાને નારાજગીનો સૂર ઉઠવા પામી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપમાં એક વ્યક્તિ દ્વારા જોખમીથી અને દાદાગીરીથી સ્થાનિક લેવલે અને ઉપર લેવલે ઓળખાણની ધમકીઓ આપીને પોતાનું ધાર્યું કરાવી લઈ અને ભાજપના નાના કાર્યકરોને સાઇડ આઉટ કરવાનો ધંધો શરૂ થયો છે. ત્યારે તે વ્યક્તિના ઇશારે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયાની બાદબાકી કરવાથી ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પણ તે વ્યક્તિની પહોંચના કારણે કોઈ બોલવા તૈયાર નથી. દિનેશ અનાવાડિયાની આજ સુધીની રાજકીય સફર નિર્વિવાદિત અને સ્વચ્છ છબી રહી છે. તેમની સાથે આટલો મોટો અન્યાય ડીસાની જનતા અને ભાજપના કાર્યકર કઈ રીતે ચલાવી લેશે? ખરેખર સોશિયલ મીડિયામાં લોકાર્પણની તકતીની વાયરલ તસવીર સાચી હોય તો ભાજપ માટે આ કલંકરૂપ કાવતરું કહેવાય. આ તમામ બાબતો એક જ વ્યક્તિના ઇશારે થઈ રહી છે જે ભવિષ્યમાં પાર્ટીને નુકસાન પહોંચાડશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ઘર કો આગ લગેગી ઘર કે ચિરાગો સે આ કહેવત આ વ્યક્તિ ઉપર ફિટ બેસે છે. રાજકીય વ્યક્તિનું વ્યક્તિત્વ સ્વચ્છ સૌને સાથે લઈને ચાલવાનું હોય છે. જ્યારે આ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ ખાતર પાર્ટીનું અહિત કરી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વ્યક્તિના ઇશારાથી ભાજપ પાર્ટીનું કાર્ય ચાલી રહ્યું છે જેમાં કેટલાય રાજકીય મોટા ગજાના નેતાઓને સાઇડ આઉટ કરી દેવામાં આવ્યા છે. પણ આ વ્યક્તિના ડરથી ભાજપ પાર્ટીમાં કોઈ જાહેરમાં બોલવા તૈયાર નથી.